बाबू साले से आने साले से आने अन्नाटा अरे कल याद दागा मैं याद आना इसलिए बेटा बेटा अन्ना बंद कर रहा था नहीं नहीं मालूम है किसके दागा में आया लड़ना बंद कर दिया था उधर तो हो रहा ना बंद करना भाई मैं इधर हाथ में देगा करंट आता है बंद करना इधर ही खड़ा रहा मेरा बंद कब करना ये अभी वो आएगा ना तो ऑटोमेटिक से कोई काला थी ना औरत लगा भी नहीं लाबू का नका दुगाड़ मारो चप्पल लाओ तो चप्पल लाओ एक मिनट चप्पल गड़बड़ बस बहुत हाँ कबूतर जो है इन्हें पाख में इंजरी थी है एटली इंजरी नहीं कि तकलीफ थाय अमारी पास एनी बधी दवाओ ऑलरेडी हूँ राखू छू बधी दवाओ कोईपण पक्षी ने तकलीफ थाय दवा मारी पास बधी मड़ी जाए आ जल्दी से जल्दी घा रूजाई जाए कोईपण पक्षी कोईपण जानवर ने जो तकलीफ थाय कपाई जाए कोईपण प्रॉब्लम आए आज दवा है जेना जल्दी घा रूजाई जाए हूँ मैं राखी मूकेली मरी पास हाइड्रोजन पेरोक्साइड जेना साफ सफाई करवा एनी ट्यूबो एना बेल्ट
સેફટી માટે ગ્લોવ્સ આ બધું જ રાખેલું છે. અને કબૂતર વાપી નગરપાલિકાની પાછળ કન્યાશાળાની પાછળ ઇન્જર્ડ હતું અને કોલ હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી મનીષા મેડમનો કે સંજયભાઈ આ એક કોલ છે અને એમના જોડે વાત થઈ અને આ કબૂતરને લઈ આવ્યો છું. એને ટ્રીટમેન્ટ કરી હું એને બાસ્કેટમાં મૂકી દઈશ, ખાવાનો ખોરાક ને પાણી મૂકી દઈશ અને થોડુંક સારું થાય એટલે ઉડી જશે. એટલી બધી ઇન્જરી નથી. હું પશુપ્રેમી છું, મારા જોડે મારા શૈલેષભાઈ, મારો છોકરો અમિત પવાર, અમે ત્રણે ત્રણ જણા સેવા કરીએ છીએ. આગળ પણ વાત કરી હતી કે હું છેલ્લા 30 વર્ષથી સાપો પકડું છું, ગાયોને બચાવું છું અને મકર સંક્રાંતિના દિવસે પશુ પક્ષી જે ઘાયલ થાય છે એના માટે બી મેં વાત કરી હતી કે હું પકડું છું ને એને સુરક્ષિત જગ્યાએ ટ્રીટમેન્ટ કરીને છોડી દઈએ. 14 તારીખે અને આજે 2 દિવસમાં મારી પાસે આ 4 કોલ છે. 2ને ગઈકાલે છોડેલા, આજે સવારેને છોડ્યું અને કમળાનો કોલ છે અને ટ્રીટમેન્ટ કરી દીધી છે અને થોડા ટાઈમ માટે એને રાખશું, પછી એને અમે અચાત કરી દઈશું. મામૂલી ગાડ મામૂલી મારવા પડે છે. હવે એને સુરક્ષિત બાસ્કેટમાં મૂકી દઈએ જેનાથી બેસી રહી. ગઈકાલે ને આજે ગઈકાલના 2 કોલ હતા, એ બંને કબૂતરને પગમાં ને પાંખમાં દોરા ભેવા હતા, એને છોડાવીને રિલીઝ કરી દીધા છે. આજે સવારનો કોલ હતો ચલાનો, ટેરેસ પર એક કબૂતર ખાવા ખોરાકની શોધમાં આવેલું અને એને પણ આ પ્રોબ્લેમ હતો, એને સવારે પણ એને બચાવીને છોડી દીધું. આજે કબૂતર છે એ અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના મનીષા મેડમનો ફોન હતો કે સંજયભાઈ વાપી ટાઉનની અંદર ગુજરાતી સ્કૂલની પાછળ કબૂતર ઇન્જર છે, તો જોયું તો ગુજરાત સ્કૂલની પાછળ પતરા પર બેસેલું હતું. પણ મારું માનવું એવું છે કે આ ગઈકાલનો કોલ હશે અને ત્રણ જ લોકોએ એને અરજ લગાડીને છોડી દીધું હતું, એટલે પતરા પર હતું. એને હું લઈ આવ્યો છું પતરા પર ચડીને, એને હું અને મારો છોકરો અને મારો ફ્રેન્ડ શૈલેષભાઈ જે અમારા જોડે જોડાયેલા છે, જીવ ઉદય ગ્રુપમાં મારા જોડે કામ કરે છે, તો આને અમે ટ્રીટમેન્ટ કરી. મારી પાસે એની જે દવા છે જંગલી પ્રાણી માટે કે કૂતરા બિલાડા સાપ પશુ પક્ષી માટે, જે મારી પાસે એની ક્રીમો છે એ ક્રીમો એકદમ પરફેક્ટ છે, જેનાથી રૂઝ જલ્દી આવી જાય. આ વસ્તુ એવી છે કે જલ્દી ઘા રૂજાઈ જાય છે. એ ટ્રીટમેન્ટ મેં કરી અને કબૂતરને થોડુંક ઇન્જર્ડ હતું પાકમાં, એ ઇન્જરીને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરી અને એને પાટા બાંધીને હું મારી પાસે રાખું છું 1 દિવસ માટે અને પછી એને અમે રિલીઝ કરી દઈશું. વાપી જયદા ગ્રુપ, સંજય પવાર.